Durandas Visayas. Chapter number 9. One and Vanya Jeev Sansara. Agarna lecture in the Rapid. Vanya Jeev is the mighty Vanya Jeev Vinashana Karam, Bhutta Tapu Vanya Jeevan, Vansarakshan, and I say a guest for you. હવે આજે આપણે જોવાનું છે વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો. હવે વન્યજીવોનો દિવસે દિવસે વિનાશ તો થઈ રહ્યો છે, તો વન્યજીવ સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? તો વન્યજીવોના સંરક્ષણ માટે પહેલા તો આપણે એના વિશે ઓરલી ચર્ચા કરી દીધી હતી, ફરીથી આપણે એકવાર જોઈ લઈએ કે વન્યજીવોના સંરક્ષણ માટે પહેલા તો કે આપણે જંગલોને બચાવવા જરૂરી છે, કારણ કે જંગલો જે છે એ વન્યજીવો માટેનું કુદરતી આશ્રયસ્થાન છે. એટલે પહેલા તો કે જંગલો એ કુદરતનું આશ્રયસ્થાન હોવાને કારણે જંગલોનું જતન કરવું જોઈએ, જંગલોને બચાવવા જોઈએ. બીજા નંબરમાં આવશે માંસાહારી અને તૃણાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ. એ સિવાય આવશે કે જંગલોમાં જે જળસ્રોતો આવેલા છે કે વન્યજીવોને પીવા પાણીની જે સુવિધાઓ કરવામાં આવી છે તે જળસ્રોતોની જાળવણી કરવી જોઈએ. ઘણી વાર એવું બનતું હોય છે કે પાણી વિના પણ ઘણા વન્યજીવો મૃત્યુ પામતા હોય છે, એટલે કે જળસ્રોતોની આપણે જાળવણી કરવી જોઈએ. તે સિવાય કે જે શિકાર પ્રવૃત્તિઓ છે કે જેના ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે, છતાં પણ જે લોકો આવી પ્રવૃત્તિઓ કરે છે તેના ઉપર સરકારે કડક કાયદાઓ અમલમાં મૂકવા જોઈએ અને તેમને સજા પણ કરવી જોઈએ. એટલે કે શિકાર કરવા પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ, કડક કાયદાઓ અમલમાં મૂકવા જોઈએ. તે સિવાય જંગલોની અંદર થતી ખનન પ્રવૃત્તિ છે, જંગલોમાં થતી ખનન પ્રવૃત્તિ છે, ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરવામાં આવે છે તો તેના ઉપર તેવા વ્યક્તિઓને પણ સરકારે સજા કે દંડ કરવો જોઈએ. જંગલોમાં જે માછીમારી ઉછેર કરવામાં આવે છે, વન્ય પેદાશો મેળવવામાં આવે છે તેના ઉપર પણ સરકારે કડક નિયંત્રણ મૂકવું જોઈએ. અને એ સિવાય વન્યજીવોને પ્રજનન કાળ દરમિયાન તમને તેમને ખલેલ ન પહોંચે તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. જંગલોમાં દાવાનળ ન લાગે તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય જો વન સંરક્ષણ ખાતાના જે અધિકારીઓ છે તો આપણે જવાબદાર નાગરિક તરીકે જો વન્યજીવ સંરક્ષણના અધિકારીઓ જો તેનું યોગ્ય કાર્ય ન કરતા હોય, તેનું યોગ્ય સંરક્ષણ ના કરતા હોય તો આપણે એક જવાબદાર નાગરિક તરીકે તેમની સામે પણ આપણે કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તો વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયોની અંદર પહેલું શું આવશે? તો પહેલું તો આવશે કે જંગલોએ વન્યજીવ માટે ના કુદરતી આશ્રયસ્થાન છે, તેથી આપણે પહેલા જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. એના પછી આવશે તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું સંતુલન જાળવવું જોઈએ. પછી જંગલોમાં આવેલા જળસ્રોતોની જાળવણી કરવી જોઈએ. વન્યજીવોના શિકાર પર કડક કાયદા અમલમાં મૂકવા જોઈએ. તે સિવાય જંગલોમાં થતી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ખોદકામ કરવામાં આવે છે, ખનન પ્રવૃત્તિ તેમજ ખનન પ્રવૃત્તિ પર
તેનો ઉલ્લંઘન કરે તો તેને દંડ કે સજા પણ મળવી જોઈએ. તે સિવાય જંગલોમાં થતી માછીમારી, વન્ય પેદાશો અને બળતણ વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ સરકારે કડક નિયમન કરવું જોઈએ. પ્રજનન કાળ દરમિયાન વન્ય જીવોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. જંગલોમાં દાવાનળ ન લાગે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. તે સિવાય બચ્ચા સેવા, બચ્ચા ઉછેરવા કે ઈંડા સેવાના સમયે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ. બરાબર, આના સાથે લેવાનું છે. એના પછી આપણે જવાબદાર નાગરિક તરીકે જો વન્યજીવોના સંરક્ષણ માટે તંત્ર જો શિથિલ બને, બેદરકાર બને, તો આપણે એક આપણે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. એક જવાબદાર નાગરિક તરીકે વન્યજીવોના સંરક્ષણ માટે તંત્ર શિથિલ એટલે કે બેદરકાર બને તો આપણે તંત્ર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ. તો વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો, તો જંગલો એ વન્યજીવો માટે કુદરતી આશ્રય સ્થાન છે. વન્યજીવોના આશ્રય માટે કુદરતે જંગલનું નિર્માણ કર્યું છે. તો જંગલો એ વન્યજીવો માટેનું કુદરતી આશ્રય સ્થાન છે, તેથી આપણે જંગલોનું સંરક્ષણ કરવું જોઈએ. બીજા નંબરમાં કે દરેક જીવ જે છે તે એકબીજા ઉપર નિર્ભર હોય છે. તૃણાહારી પ્રાણીઓ જે છે તે ઘાસ ખાઈને જીવે છે, માંસાહારી પ્રાણીઓ જે છે તે તૃણાહારી પ્રાણીઓને ખોરાકમાં લઈ અને તે પોતાનું ગુજરાન જીવન ચલાવે છે. તો તૃણાહારી અને માંસાહારી પ્રાણીનું સંતુલન જાળવવું જોઈએ. જો તૃણાહારી અને માંસાહારી પ્રાણીનું સંતુલન ના જળવાય તો જો માંસાહારી પ્રાણી ઓછા હોય, તૃણાહારી પ્રાણી વધારે હોય તો આની સંખ્યા વધી જાય, અને તૃણાહારી પ્રાણી ના હોય તો માંસાહારી પ્રાણીઓ જે છે તે શું થાય, અડધા ભૂખે મરે, અને ભૂખે મરવાથી પણ તે શું થાય છે, મૃત્યુ પામે છે. એટલે બંનેનું સંતુલન જળવાઈ રહેવું જોઈએ. જંગલોમાં જે વન્યજીવો માટે જે જળ સ્ત્રોતોનું સુવિધા કરવામાં આવી છે તે જળ સ્ત્રોતોની પણ આપણે જાળવણી કરવી જોઈએ. તેમાં અવારનવાર પાણી ભરવું જોઈએ, તેની સાફ સફાઈ કરવી જોઈએ. સાફ સફાઈ કરી અને પછી તેમાં પાણી ભરવું જોઈએ. આવી બધી આપણે તેને જાળવણી રાખવી જોઈએ. તે સિવાય વન્યજીવોના શિકાર ઉપર પણ સરકારે કડક પ્રતિબંધ મૂકવો જોઈએ, કડક કાયદાઓ બનાવવા જોઈએ. તે સિવાય જંગલોમાં જે ગેરકાયદેસર થતી ખનન પ્રવૃત્તિ પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ જો કોઈ વ્યક્તિ તે પ્રવૃત્તિ કરે છે તો તેની સામે સજા કે તેને દંડ પણ કરવો જોઈએ. જંગલ વિસ્તારોમાં થતી માછીમારી છે, વન્ય પેદાશો છે, બળતણ મેળવવા માટે જે લોકો કાર્ય કરી રહ્યા છે, તો તેવા લોકો તેના માટે પણ સરકારે કડક નિયમન અમલમાં મૂકવો જોઈએ. અને પ્રજનન કાળ દરમિયાન વન્યજીવોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ. અને બચ્ચા ઉછેરવા કે ઈંડા સેવવાના સમયે જંગલોમાં દાવાનળ ન લાગે તેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ.
રાખવું જોઈએ અને આપણે એક જવાબદાર નાગરિક છે કે વન્યજીવનું સંરક્ષણ કરવું એ આપણી જવાબદારી છે તે જવાબદાર નાગરિક તરીકે જો વન્યજીવનું સંરક્ષણ કરતું જે તંત્ર છે જે વન મંત્રાલય છે તો એ જો એના માટે જાગૃતતા ન દાખવે શિથિલતા દાખવે છે બેદરકારી દાખવે છે તો આપણે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ ખલાઈ ગયો ઓકે હવે આવશે કે વન્યજીવો નાશ તો પામી રહ્યા છે તો જે વન્યજીવો લુપ્ત થવાને આવે છે અથવા જે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તો તેવા વન્યજીવોની સુરક્ષા માટે સરકારે કેટલીક પરિયોજનાઓ અમલમાં મૂકી છે એ પરિયોજના વિશે આજે આપણે અભ્યાસ કરીશું એમાંથી આપણે વાઘ પરિયોજના હાથી પરિયોજના ગેંડા પરિયોજના ઘડિયાળ પરિયોજના ગીધ પરિયોજના અને હિમદીપડા પરિયોજના વિશે અભ્યાસ કરવાનો છે એમાં આપણે પહેલી પરિયોજના જોઈશું વાઘ પરિયોજના કઈ છે વાઘ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શિકાર પ્રવૃત્તિ સાહસ પ્રવૃત્તિ આ બધી વૃત્તિને કારણે પ્રવૃત્તિઓને કારણે જંગલોની અંદરથી જંગલના વિનાશને કારણે વાઘના અસ્તિત્વ પર પણ જોખમ હતું એટલે જંગલોના વિનાશને કારણે વાઘના અસ્તિત્વ પર વાઘના જીવન ઉપર મોટો ખતરો ઉભો થયો વાઘને બચાવવા માટે ભારત સરકાર કેન્દ્ર સરકારે ઈસવીસન 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકી કઈ યોજના વાઘ પરિયોજના જે અત્યારે દેશના 44 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે 44 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે તો વાઘ પરિયોજના 20મી સદીની શરૂઆતમાં વાઘની સંખ્યા કેટલી હતી હજારોમાં હતી પરંતુ માનવીય પ્રવૃત્તિઓને કારણે જંગલોનો વિનાશ થઈ રહ્યો જંગલોના વિનાશને કારણે વાઘના અસ્તિત્વ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું હતું વાઘની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો તેથી કેન્દ્ર સરકારે તેના માટે ચિંતિત થઈને ઈસવીસન 1971માં વાઘની સંખ્યામાં વધારો કરવા માટે અને વાઘના રક્ષણ માટે 1971માં વાઘ પરિયોજના અમલમાં મૂકવામાં આવી અને આજે આ યોજના દેશના 44 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે પેપરની અંદર આ પ્રશ્નો પૂછાય છે વીસમી સદીની શરૂઆતમાં વાઘની સંખ્યા હજારોમાં હતી પરંતુ કેટલીક ગેરકાયદેસર માનવીય પ્રવૃત્તિઓને કારણે જંગલોનો વિનાશ થવાથી વાઘના
अस्तित्व पर जोखम तोड़ाई रही हतो। તેથી ઈસવીસન 1971 માં ભારત સરકારે વાઘની સુરક્ષા માટે અને તેની સંખ્યામાં વધારો કરવા માટે વાઘ પરિયોજના અમલમાં મૂકી આજે દેશના લગભગ 44 જેટલા क्षेत्रोमा आ योजना कार्यरत छे। तो वाघ परियोजना 20वीं सदी की शुरुआत में वाघनी संख्या हजारों में हती, परंतु जेम-जेम समय बीतो गयो तेम-तेम केटली गैरकायदेसर मानवीय प्रवृत्तियों जेवी के शिकार प्रवृत्ति छे, वन्यजीव जंगलों ने नाश करवानी प्रवृत्ति छे, आवी अनेक मानवीय प्रवृत्तियों ने कारणे જંગલોનો વિનાશ થવાથી વાઘના અસ્તિત્વ પર પણ જોખમ તોળાઈ રહ્યું હતું અને વાઘના અસ્તિત્વ પર મોટો ખતરો ઊભો થયો હતો, જેના કારણે ઈસવીસન 1971 માં ભારત સરકારે વાઘની સંખ્યામાં વધારો કરવા માટે અને વાઘની સુરક્ષા માટે વાઘ પરિયોજના અમલમાં મૂકી અને આ યોજના આજે દેશના 44 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે। એના પછી આવશે હાથી પરિયોજના। હાથી પરિયોજના આ યોજના ઈસવીસન 1992 માં અમલમાં મૂકવામાં આવી હતી। 1992 માં હાથી પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી। આ યોજનાનો મુખ્ય હેતુ એ હતો કે હાથી પોતાના કુદરતી આવાસમાં મુક્ત રીતે હરી ફરી શકે, તેમજ હાથીનું સંરક્ષણ થાય, તેમજ તેમના જે સ્થાનાંતર માર્ગો છે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે લઈ જવામાં આવે છે તે સ્થાનાંતર માર્ગોનું રક્ષણ થાય, તેમજ હાથી અને તેમના બચ્ચાઓ નો પણ યોગ્ય ઉછેર થાય, એમની પણ યોગ્ય જાળવણી થાય, તેના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી અને આ યોજના આજે દેશના લગભગ 26 જેટલા ક્ષેત્રોમાં કાર્યરત છે। તો હાથી પરિયોજના ક્યારે અમલમાં મૂકવામાં આવી હતી? ઈસવીસન 1992 માં। ઈસવીસન 1992 માં હાથી પરિયોજના બે વર્ષ પહેલા પ્રશ્ન પેપરમાં પૂછાયો હતો અમલમાં મૂકવામાં આવી હતી। આ યોજનાનો હેતુ હાથી પોતાના કુદરતી આવાસમાં વિહાર કરી શકે, તેમજ તેમના સ્થાનાંતર માર્ગોનું રક્ષણ થાય,
હાથીની સંખ્યામાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આજે દેશના લગભગ 26 જેટલા ક્ષેત્રોમાં આ યોજના કાર્યરત છે. આ યોજના કાર્યરત છે. તો હાથી પરિયોજના ઈસવીસન 1992 માં અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અમલમાં મૂકવા પાછળનો હેતુ શું હતો કે હાથી પોતાના કુદરતી આવાસમાં મુક્ત રીતે વિહાર કરી શકે. તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થાનાંતર કરવામાં આવે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ તેમને જે લઈ જવામાં આવે છે તે સ્થાનાંતર માર્ગોનું સંરક્ષણ થાય, તેમજ હાથીની સંખ્યામાં વધારો થાય, હાથીનું સંરક્ષણ થાય તે માટે કેન્દ્ર સરકારે ભારત સરકારે હાથી પરિયોજના અમલમાં મૂકી હતી. અને આજે દેશના લગભગ 26 જેટલા ક્ષેત્રોમાં હાથી પરિયોજના કાર્યરત છે. ખરા ખોટામાં પૂછાશે 26ની જગ્યાએ બીજો આંકડો લખેલો હશે કોઈ પણ. તો આજે દેશના હાથી પરિયોજના માટે લગભગ દેશના 26 જેટલા ક્ષેત્રોમાં હાથી પરિયોજના કાર્યરત છે. બરાબર, કઈ સાલમાં? 1992માં અમલમાં મૂકવામાં આવી હતી. એના પછી આવશે ગેંડા પરિયોજના. ગેંડા પરિયોજના જે છે તે એક સિંહી ભારતીય ગેંડા માટે અમલમાં મૂકવામાં આવી હતી. એક સિંહી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગેંડા પરિયોજના તો ગેંડા પરિયોજના એ એક સિંગી ભારતીય ગેંડાના સંરક્ષણ માટે અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અમલમાં મૂકવા પાછળનો હેતુ એક જ કે ભારતમાં રાઇનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા 3000 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. ગેંડાની સંખ્યામાં ટૂંકમાં શું કહે છે કે ગેંડાની સંખ્યામાં વધારો કરવા માટે ગેંડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. એટલે કે 2020 સુધીની જે વ્યૂહરચના બનાવવામાં આવી હતી કે 2020 સુધીમાં ગેંડાની સંખ્યા જે છે તે 3000 સુધી પહોંચાડવામાં આવશે. એટલે કે તેનું સંરક્ષણ કરવા માટે બધી જોગવાઈઓ કરવામાં આવશે. તો ગેંડાની સંખ્યા 2020 સુધી 3000 સુધી આપણે પહોંચાડી શકીશું. એટલે ટૂંકમાં આપણે એવું કહીએ આપણી ભાષાની અંદર કે ગેંડાની સંખ્યામાં વધારો કરવા માટે ગેંડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો એક સિંગી ભારતીય ગેંડા જે છે તે આપણને મોટાભાગે ક્યાં જોવા મળે છે તો પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં તે આપણને જોવા મળે છે. તો ગેંડા પરિયોજના આ યોજના ભારતીય એક સિંગી ગેંડા માટે અમલમાં મૂકવામાં આવી હતી. એક સિંગી ગેંડા પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં જોવા મળે છે. આ યોજના અંતર્ગત રાઇનો વિઝન વ્યૂહરચના મુજબ 2020 વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા કેટલે સુધી પહોંચાડવાનો 3000 સુધી પહોંચાડવાનો
લક્ષ્યાંક રાખવામાં આવ્યો. તો ગેંડા પરિયોજના એ એક સિંગલી ભારતીય ગેંડા માટે મૂકવામાં આવી છે, એટલે કે તેના સંરક્ષણ માટે તેની સંખ્યામાં વધારો થાય એ માટે યોજના મૂકવામાં આવી છે. એક સિંગલી ગેંડા મોટાભાગે આપણને ક્યાં જોવા મળે છે? તો એક સિંગલી ભારતીય ગેંડા આપણને પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલોમાં જોવા મળે છે. એક સિંગલી ગેંડાની સંખ્યામાં વધારો કરવા માટે રાઇનો વિઝન 2020 ની વ્યૂહરચના મુજબ ગેંડાની સંખ્યા કેટલી સુધી પહોંચાડવાનું છે? 3000 સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. તો ગેંડા પરિયોજના જે યોજનાઓ મૂકવામાં આવી છે એ બધી જ યોજનાઓ જે તે પ્રાણી માટેની છે, તો એ પ્રાણીઓની સંખ્યામાં વધારો કરવા માટે અને તેના સંરક્ષણ માટે એ યોજના અમલમાં મૂકવામાં આવી છે. કારણ કે દિવસે ને દિવસે વન્યજીવોની સંખ્યામાં શું થઈ રહ્યો છે? ઘટાડો થઈ રહ્યો છે, તેના માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. એના પછી આવશે ઘડિયાળ પરિયોજના. ઘડિયાળ એટલે મગરની એક પ્રજાતિ છે. ઘડિયાળ પરિયોજના એટલે મગરની એક પ્રજાતિ છે. તો મીઠા પાણીમાં રહેતા ઘડિયાળ, મીઠા પાણીમાં રહેતા ઘડિયાળ જે 1970 થી 1980 સુધીના 10 વર્ષની અંદર આ ઘડિયાળની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો, તેથી તેની સંખ્યામાં વધારો કરવા માટે ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી છે. એટલે કે મીઠા પાણીમાં રહેતા મગરની પ્રજાતિ એટલે કે ઘડિયાળ જે છે તે મીઠા પાણીમાં રહેતા ઘડિયાળની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો હતો, તેમાં સૌથી વધારે ઘટાડો 1970 થી 1980 સુધીના 10 વર્ષના સમયગાળાની અંદર તેની સંખ્યામાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો હતો, જેના કારણે તેની સંખ્યામાં વધારો કરવા માટે ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકવામાં આવી. એના પછી આવશે ગીધ પરિયોજના. તો ગીધ એ કુદરતનો સફાઈ કામદાર ગણાય છે. ગીધ એ કુદરતી સફાઈ કામદાર ગણાય છે, એટલે કે કોઈ પણ પ્રાણી મૃત્યુ પામ્યા હોય તો એને ગમે ત્યાં ફેંકી દેવામાં આવે, તો એનું જે માંસ છે એ આ ગીધ નામની પ્રજાતિ છે તે ખાઈ જાય છે, અને જેના કારણે એટલા વિસ્તારની અંદર જે ગંદકી હોય એ બધી સાફ થઈ જાય છે. કહેવાય છે કે ગીધ એ કુદરતી સફાઈ કામદાર છે. અને ભારતમાં ગીધની કુલ 9 પ્રજાતિઓ છે, અલગ અલગ, એક જ પ્રકારના ગીધની અલગ અલગ જેટલી 9 પ્રજાતિ આપણને ગીધની જોવા મળે છે. અને ગીધની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને કારણે ગીધની સંખ્યામાં વધારો કરવા માટે ઈસવીસન 2004ની સાલમાં ગીધ પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. ગીધની સંખ્યામાં કેમ ઘટાડો થઈ રહ્યો હતો? જે મેં તમને આગળના પ્રશ્નમાં કીધું હતું કે દુધાળા પશુઓની સારવાર માટે વપરાતી ડાયક્લોફેન્સ નામની પ્રતિબંધિત દવાથી દૂષિત થયેલું માંસ ખાવાથી ગીધની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો, જેના કારણે સરકારે 2004ની સાલમાં ગીધની સંખ્યામાં વધારો કરવા માટે ગીધ પરિયોજના અમલમાં મૂકી હતી. તો ગીધ એ ખાલી જગ્યાનું સફાઈ કામદાર છે, તો ગીધ એ કુદરતી સફાઈ કામદાર છે. ગીધ એ ખાલી જગ્યા સફાઈ કામદાર છે, તો કુદરતી ગીધ એ કુદરતી સફાઈ કામદાર છે. ગીધની કુલ કેટલી પ્રજાતિઓ છે? 9. ગીધની કુલ
ના પ્રજાતિઓ છે. ગીધની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને કારણે તેની સંખ્યામાં વધારો કરવા માટે ઈસવીસન 2004 માં ગીર પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો એ તે કુદરતી સફાઈ કામદાર છે. ગીધની કુલ 9 પ્રજાતિઓ છે. દિવસે ને દિવસે થઈ રહેલી ગીધની સંખ્યામાં દિવસે ને દિવસે ગીધની સંખ્યામાં થઈ રહેલા ઘટાડાને કારણે તેની સંખ્યામાં વધારો કરવા માટે સરકારે કઈ સાલમાં તો ઈસવીસન 2004માં ગીધ પરિયોજના અમલમાં મૂકી હતી. એના પછી આવશે હિમદીપડા પરિયોજના. હિમદીપડા આપણને ક્યાં જોવા મળે છે? તો હિમદીપડા આપણને હિમાલય પર 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડા જોવા મળે છે. હિમાલયમાં 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડા ત્યાંના સ્થાનિક લોકોને પણ હિમદીપડા વિશે ઘણા એવા લોકો છે કે જેને તેના વિશે ખ્યાલ નથી હોતો, તો એવા ત્યાંના સ્થાનિક લોકોને હિમદીપડા વિશે જાણકારી પ્રાપ્ત થાય, તેમજ હિમદીપડાનું સંરક્ષણ થાય, તેના રક્ષણ માટે ઈસવીસન 2000ની સાલમાં હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો હિમદીપડા પરિયોજના જે છે તે કેમ અમલમાં મૂકવામાં આવી હતી? તો હિમાલય ત્યાંના જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોને હિમદીપડા વિશે માહિતી પ્રાપ્ત થાય, તેમજ તેમને હિમદીપડાના સંરક્ષણ માટે જાગૃત કરી શકાય અને હિમદીપડાનું સંરક્ષણ થાય તેની સંખ્યામાં વધારો કરી શકાય તે માટે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. અને હિમદીપડા આપણને ક્યાં જોવા મળે છે? તો હિમાલય પર 3000 મીટરની ઊંચાઈએ હિમદીપડા આપણને જોવા મળે છે. હિમાલય પર 3000 મીટરની ઊંચાઈએ જોવા મળતા હિમદીપડાની સંખ્યામાં વધારો થાય, તેમજ ત્યાંના સ્થાનિક લોકોને તેના વિશે જાગૃત કરી શકાય તે માટે ઈસવીસન 2000માં હિમદીપડા પરિયોજના અમલમાં મૂકવામાં આવી હતી. તો હિમદીપડા પરિયોજના આપણને હિમદીપડા આપણને હિમાલય પર 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. તેમની સંખ્યામાં વધારો થાય, તેનું સંરક્ષણ થાય અને તેના સ્થાનિક લોકોને તેના વિશે જાણકારી પ્રાપ્ત થાય તે માટે ઈસવીસન 2000માં આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. હવે આપણે વન્ય જીવોની સંખ્યામાં વધારો કરવાની તો વાત કરી, પરંતુ સરકારે પણ એના માટે શું કરવું જોઈએ તેના સંરક્ષણ માટે, વન્ય જીવોના સંરક્ષણ માટે? તો સરકારે વન્ય જીવોના સંરક્ષણ માટે અભયારણ્ય,
રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યામાં વધારો કરવો જોઈએ. તો હવે આપણે જોવાનું છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર. ત્રણેય એકબીજાના પર્યાય છે. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર ત્રણેય શબ્દો એકબીજાના પર્યાય છે, પરંતુ એની અંદર આપણને થોડો ઘણો ફેરફાર જોવા મળે છે. તો પહેલું આપણે જોઈશું અભયારણ્ય. સુરક્ષા માટે આરક્ષિત કરાયેલા આવરી લીધેલા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. જે વન્ય જીવોના માથે વિનાશ નું જોખમ તોળાઈ રહ્યું છે તેવા વન્ય જીવોના સંરક્ષણ માટે આરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. અભયારણ્ય જે છે તે રાજ્ય સરકાર દ્વારા તેની રચના કરવામાં આવે છે. અભયારણ્યની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. અભયારણ્યની અંદર કોઈ ચોક્કસ મર્યાદામાં રહીને અમુક સમયગાળા માટે જ માનવીય પ્રવૃત્તિઓને છૂટ આપવામાં આવે છે. એટલે કે હરવા ફરવા માટે, બળતર માટે, તેના માટે છૂટ આપવામાં આવે છે, પરંતુ ચોક્કસ મર્યાદામાં, કલાક, અડધો કલાક, બે કલાક એવી રીતે, આખો દિવસ ખુલ્લું રાખવામાં આવતું નથી. સત્તાધિકારીઓ જે અભયારણ્ય નક્કી કરવામાં આવ્યા છે એના જે અધિકારીઓ છે, એટલે કે સત્તા અધિકારીઓ પાસેથી અનુમતિ લીધા બાદ, એટલે કે પરવાનગી લીધા બાદ ત્યાં પાલતુ પશુઓને ચરાવવા માટેની છૂટ આપવામાં આવે છે. પરવાનગી લીધા વગર આપણે પશુઓને ત્યાં ચરાવી શકતા નથી. પરવાનગી લીધા બાદ પાલતુ પશુઓને ચરાવવા માટેની છૂટ આપવામાં આવે છે. એમાં ભારતમાં કુલ 531 અભયારણ્યો છે અને ગુજરાતમાં કુલ 23 અભયારણ્યો છે. ભારતમાં કુલ 531 અને ગુજરાતમાં 23. ખરા ખોટામાં પૂછાય, આડું અવળું પૂછાય, ખાલી જગ્યામાં પૂછાય. અભયારણ્ય એની અંદર કોઈ એક જ પ્રજાતિને સંરક્ષણ કરવામાં આવે છે. વાઘ તો વાઘનું જ સંરક્ષણ થાય, સિંહ તો સિંહનું જ સંરક્ષણ થાય, બધી પ્રજાતિનું સંરક્ષણ કરવામાં આવતું નથી. એટલે કે અભયારણ્યની અંદર કોઈ એક જ પ્રજાતિનું સંરક્ષણ કરવામાં આવે છે. તો અભયારણ્ય કોને કહેવાય? તો અભયારણ્ય એટલે કે જે વન્ય જીવોના માથે વિનાશનું સંકટ તોળાઈ રહ્યું છે તેવા વન્ય જીવોની સુરક્ષા માટે આરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે.
राज्य सरकार द्वारा जरूरी प्रक्रिया करी अभ्यारण्य रचना करवामां आवे छे। अभ्यारण्यमां कोई एक ज प्रजातिनुं संरक्षण करवामां आवे छे। अभ्यारण्यमां कोई एक ज प्रजातिनुं संरक्षण चौक्स मर्यादा में अभ्यारण्य मानवीय प्रवृत्तियों ने स्वापना आवे छे छूट आपवामां आवे छे। सत्ताधिकारियोंनी अनुमति लीधा बाद पालतू पशुओने चरावा माटे भारत में कुल 531 अभयारण्य छे अने गुजरात में 23 तेमा जाणीता अभयारण्यों चंद्रप्रभा पेरियार अने एत्तूर नागरम ते जाणीता अभयारण्यों छे। पेरियार केरल में आव्युं छे। एत्तूर नागरम आव्युं आंध्र प्रदेश में। पेरियार केरल में एत्तूर नागरम आंध्र प्रदेश में ते जाणीता अभयारण्य छे। तो अभयारण्य कहेवाय तो जे वन्य जीवनामांथी विनाशनो संकट तोड़ाई गयु छे तेवा वन्य जीवोनी सुरक्षा माटे आरक्षित करायेला विस्तारने अभयारण्य कहेवामां आवे छे। राज्य सरकार द्वारा जरूरी प्रक्रिया करी अभयारण्य रचना करवामां आवे छे। एटले के राज्य सरकार द्वारा अभयारण्य रचना करवामां आवे छे। अभयारण्य अंदर कोई एक ज प्रजातिनुं रक्षण करवामां आवे छे। वाघ तो वाघ ज पछी एनी अंदर बीजुं कोई पण प्राणी होय नहीं। एटले के अभयारण्यमां कोई एक ज प्रजातिनुं संरक्षण करवामां आवे छे अने चोक्कस मर्यादामां एटले चोक्कस समयगाळाने ध्यानमां राखी अने मानवीय प्रवृत्तिओने छूट आपवामां आवे छे। ते सिवाय કે તમારે જો તમારા પાલતું પશુને ચરાવવા હોય તો પહેલા અનુમતિ લેવાની અનુમતિ પરવાનગી મળે ત્યારબાદ પાલતું પશુને ચરાવવાની પણ છૂટ આપવામાં આવે છે અને ભારતની અંદર કુલ 531 અભયારણ્ય છે અને ગુજરાતમાં 23 અભયારણ્ય છે અને એના પછી આપણે જોઈશું રાષ્ટ્રીય ઉદ્યાન। राष्ट्रीय उद्यान तो राष्ट्रीय उद्यान के अंदर कुदरती सौंदर्य छे एक करता वधारे प्रजाति छे ए बधानी सुरक्षा माटे आरक्षित करायेला विस्तार ने
રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સુરક્ષિત છે. અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સુરક્ષિત છે. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. જે અભયારણ્યની અંદર કોઈ એક જ પ્રજાતિનું રક્ષણ થતું હતું, જ્યારે આની અંદર પોતાનું જે રાષ્ટ્રીય ઉદ્યાનનું જે ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર આવતા તમામ વન્ય જીવોની સુરક્ષા માટે તેની રચના કરવામાં આવી છે. જેમ કે 1000-2000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોય, તો એ એટલા ચોરસ કિલોમીટરની અંદર જેટલા પણ પશુ પક્ષી કુદરતી સૌંદર્ય જે આવતું હોય એ બધાનું સંરક્ષણ કરવા માટે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવે છે. એટલે કે આરક્ષિત કરાયેલા વિસ્તારની અંદર જેટલા વન્ય જીવો આવતા હોય, કુદરતી સૌંદર્ય આવતા હોય, એ બધાની સુરક્ષા માટે તેની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર પાલતુ પશુઓને ચરાવવા હરવા ફરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. એમાં અનુમતિ લઈને કે અનુમતિ લીધા વગર કે કોઈ જ રીતે તેમાં પરવાનગી આપવામાં આવતી નથી. એટલે સંપૂર્ણપણે માનવીય પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણપણે તેમાં પ્રતિબંધ છે. એમાં ભારતની અંદર કુલ 103 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. એમાં જાણીતા કાજીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર, દચીગામ વગેરે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાન છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્યની તુલનામાં એટલે કે અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સુરક્ષિત છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતા વધારે પ્રાણીઓ પર્યાવરણ કુદરતી સૌંદર્ય નું રક્ષણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી સહકારથી કરવામાં આવે છે. ભારતમાં 103, ગુજરાતમાં 4 જાણીતા કાજીરંગા આસમ, કોર્બેટ ઉત્તર પ્રદેશ, દચીગામ કશ્મીર, ગીર ગુજરાત, વેળાવદર ગુજરાત વગેરે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન એ પોતાના આરક્ષિત કરાયેલા વિસ્તારની અંદર આવતા તમામ વન્ય જીવો પર્યાવરણ કુદરતી સૌંદર્ય બધાની સુરક્ષા માટે
માટે આરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. અભયારણ્યની સરખામણીમાં રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સુરક્ષિત છે. અભયારણ્યની જેમ કોઈ એક જ પ્રજાતિ નહીં પરંતુ એક કરતાં વધારે પ્રજાતિઓની સુરક્ષા માટે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કરવામાં આવી છે. રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને રાષ્ટ્રીય ઉદ્યાનની રચના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી કે સંકલનથી કરવામાં આવી છે. ભારતની અંદર કુલ 103 રાષ્ટ્રીય ઉદ્યાનો છે, ગુજરાતમાં 4. એમાં જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો કાજીરંગા, કોર્બેટ, રચીગામ, ગીર ને વેળાવદર જે છે તે જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી અભ્યાસ કર્યો રાષ્ટ્રીય ઉદ્યાન સુધી. એમાં આજે તમારે જેટલી પરિયોજનાઓ ચલાય છે તે બધી પરિયોજનાઓ, વન્યજીવોના સંરક્ષણ માટેના ઉપાયો અને બધી જ પરિયોજના, વાઘ પરિયોજના, હાથી પરિયોજના, ગેંડા, ઘડિયાળ નહીં, ગીર પરિયોજના અને હિંદીપડા, એ તમારે તમારી નોટબુકમાં તૈયાર કરીને લખવાની. અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન એ પણ તમારે તૈયાર કરીને નોટબુકમાં લખવાનું રહેશે. અભયારણ અને રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ તમારે સંકલ્પનામાં અભ્યારણ પૂછાય, રાષ્ટ્રીય ઉદ્યાન પણ સંકલ્પનામાં પૂછાઈ શકે છે અને બે ગુણના પ્રશ્નની અંદર પણ અભ્યારણ કે રાષ્ટ્રીય ઉદ્યાન પૂછાઈ શકે છે. એટલે અહીંયા સુધી આજે આપણે અભ્યાસ કર્યો.